હલો એવરીબડી કેમ છો મજામાં આજે આપણે ભાગીદારીનું પુનર્ગઠન ધોરણ બારનું જે ચેપ્ટર નંબર ચાર છે એ જોવા જઈ રહ્યા છીએ અત્યાર સુધીના જે ત્રણ ચેપ્ટર છે વાર્ષિક હિસાબો અને ભાગીદારીનો પ્રવેશ અને પાઘડીનું મૂલ્યાંકન એ તમે વ્યવસ્થિત કરી દીધું હશે એવી આશા રાખું છું આજનું જે ચેપ્ટર છે એ ખૂબ જ અગત્યનું છે કુલ પાંચ માર્ક્સનું પૂછાય છે એમાંથી વિભાગ એકમાં એક એમસીક્યુ પૂછાય છે એક માર્ક્સનો વિભાગ બીમાં એક શબ્દ લખવાનો હોય છે એમાં એક માર્ક્સ હોય છે અને વિભાગ સીમાં એક દાખલો નાનો દાખલો ત્રણ માર્ક્સનો પૂછાય છે પરંતુ આ માર્ક્સના જોતા જો તમને આ ચેપ્ટર બરોબર રીતે આવડે તો એના પછીના જે ચેપ્ટર છે ભાગીદારીનો પ્રવેશ છે ભાગીદારીની નિવૃત્તિ છે ભાગીદારીનું જે છૂટી થઈ જાય છે એના જે એક્ઝામ્પલ છે અને એમાં કઈ રીતે હિસાબો લખવામાં આવે છે એનું આ બેઝિક છે રાઈટ એટલે આ બેઝિક શીખ્યા સિવાય તમે ભાગીદારીનો પ્રવેશ નિવૃત્તિ એ શીખી ના શકો રાઈટ એટલે આ જે ચેપ્ટર છે ફક્ત પાંચ માર્ક્સનું છે અને આ એમ એક શબ્દ અને ત્રણ માર્ક્સના નાના એક્ઝામ્પલ એટલે મોટો એક્ઝામ્પલ એક પણ પૂછાશે નહીં પરંતુ આ જે છે એ બેઝિક છે તમારા આગળના જે ચેપ્ટરનું એકદમ બેઝિક છે એટલે વધુ સારી પ્રેક્ટિસ થઈ શકે વધુ સારું તમને ખ્યાલ આવી શકે એના માટે આપણે અહીંયા મોટા એક્ઝામ્પલ પણ જોઈશું તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એની વેલ્યુ ઝીરો હશે પરંતુ તમારી સમજણની જે વેલ્યુ છે એમાં એકદમ કારગર પુરવાર થશે એવું મારું માનવું છે એટલે આપણે સ્વાધ્યાયના જેટલા પણ એક્ઝામ્પલ્સ છે એ જોઈશું જે એમસીક્યુ છે એ જોઈશું શોર્ટ ક્વેશ્ચન છે એ જોઈશું ઉપરાંત અન્ય એમસીક્યુ અને અન્ય શોર્ટ ક્વેશ્ચન પણ અહીંયા ચર્ચા કરવાના છીએ તો આવો આપણે સાથે મળીને આ ભાગીદારીનું પુનર્ગઠન રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ ચેપ્ટર શીખીએ ભાગીદારી પેઢી ચાલુ કરી માની લો કે એ અને બી એ અને સી એ માની લો કે એ બી સી એ ભાગીદારીની પેઢીની શરૂઆત કરી તો એમની ઉંમર અલગ અલગ હશે અને હંમેશા માટે લગભગ વીસ વરસ ત્રીસ વરસ ચાલીસ વરસ રાઈટ એ ચાલશે પરંતુ તમને એવું લાગે છે કે આ સો વર્ષ સુધી આવીને આવી જ પેઢી એટલે આજ ભાગીદાર હોય ને આજ ભાગીદારોને આજ મતલબ એ જ ભાગીદાર હોય અને એવી જ રીતે ચાલે એવું હોય ના હોય ઘણા બધા સમય ઘણા બધા વ્યવહારો અને ઘણા બધા ઇન્સિડન્ટ્સ ઘટનાઓ એવી બને કે આ ત્રણ ભાગીદારી પેઢીમાં ભાગીદાર તરીકે રહી શકે નહીં રાઈટ એમાં કોઈ પણ પ્રકારનો કોઈ પણ રીતે કુદરતી રીતે કે કૃત્રિમ રીતે એમાં ફેરફાર થવાની પૂરેપૂરી સંભાવના છે હવે સંભાવના હોય અને કંઈક ચેન્જ થાય તો ભાગીદારીનું પુનઃગઠન થયું એમ કહી શકાય એટલે આ જે ભાગીદારી પેઢી છે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ આવે તો કેવી રીતે હિસાબો લખવાના છે એ અહીંયા જોવાનું છે રાઈટ તો ક્યારે પુનઃગઠન થાય પુનઃગઠન એટલે એ બી સી એક જેમ એક જેમ એક હોય બરાબર છે તો એ બી સી એક જેમ બે જેમ એક આ ચેન્જ થાય તો પણ એનું પુનર્ગઠન થાય એવી જ રીતે એ ત્રણ પાર્ટનર છે એક જેમ એક જેમ એક અને એ ને બી એક જેમ એક મતલબ આ ભાગીદાર જતો રહ્યો રાઈટ અથવા તો એ ત્રણ ભાગીદારો એક જેમ એક જેમ એકના પ્રમાણમાં પરંતુ એ બી એક જેમ એક જેમ એક જેમ એક ના પ્રમાણમાં આવો કોઈ પણ સંજોગો ઉભો થાય એટલે ભાગીદારીનું પુનઃગઠન થયું કહેવાય ભાગીદારીમાં જે ભાગમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ આવે રાઈટ તો એને ભાગીદારીનું પુનઃગઠન કહેવામાં આવે છે તો ક્યારે ક્યારે એનું પુનઃગઠન થાય તો પહેલું છે નફા નુકસાન ફાળવણીમાં ના ભાગમાં ફેરફાર થાય જે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ છે એમાં ફેરફાર થાય મતલબ કે માની લે કે ભાગીદારો એક જેમ એક જેમ એકના પ્રમાણમાં હતા અને હવે એ કહે છે કે એક જેમ બે જેમ એકના પ્રમાણ રાખીશું તો અહીંયા બી જે છે એના ભાગીદારી જે ભાગમાં ફેરફાર થયો એવી રીતે અહીંયા એક સરખું લાગે છે પણ એ અને બીના એ અને સીના ભાગમાં પણ શું થયો ફેરફાર થયો રાઈટ તો આવા બે ભાગીદારી જે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો એનું પુનઃગઠન કરવું પડે ફરીથી એને એસ્ટાબ્લિશ કરવી પડે ધંધો તો એનોય ચાલે બિઝનેસ એનો જ ચાલે કોઈ ફેરફાર નહીં લેણદારોમાં કોઈ ફેરફાર નહીં દેવાદારોમાં કોઈ ફેરફાર નહીં પરંતુ એ બી અને સી વચ્ચેનો જે સંબંધ છે એમાં ફેરફાર થાય છે તો નફા નુકસાન ફાળવણીમાં ભાગમાં ફેરફાર કેમ કરવામાં આવે છે તો એના કારણમાં તો સંચાલન કરવા માટે અશક્ત બને બી અહીંયા કામ કરતો હોય પણ હવે એને લાગે કે હવે મારાથી કામ થતું નથી તો એની પાસે પૂરતો સમય ના હોય રાઈટ અહીંયા લખ્યું છે આપણે એના માટે પૂરતો સમય ના હોય રાઈટ અહીંયા પૂરતો સમય ના હોય અથવા તો એ બીમાર રહેતો હોય અથવા તો અંગત કારણોસર સર અંગત કારણોના સર મતલબ એને અમેરિકા જવાનું થયું રાઈટ અથવા તો એને વિઝિટર વિઝા મળ્યા અને વારંવાર અમેરિકા કે ફોરેન કન્ટ્રીમાં જવાનું થયું અથવા તો એણે બીજો બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને આમાં એ ટાઈમ નથી આપી શકતો તો એ સંચાલન કરવા માટે શું બને છે અશક્ત બને છે અને સંચાલન કરવા માટે અશક્ત બને એટલે નફા નુકસાન ફાળવણીના ભાગમાં ફેરફાર થાય છે ઉપરાંત બીજા કારણમાં મૃત્યુ થાય હવે એકનું મૃત્યુ થાય એટલે કમ્પલસરી બીની જગ્યાએ એના છોકરાને અથવા તો બીજા કોઈને અથવા તો એના સિવાય ધંધો ચાલુ રહેતો હોય ત્યારે એવી જ રીતે નિવૃત્તિ કે પ્રવેશ થતો હોય ત્યારે નફા નુકસાન ફાળવણીમાં ફેરફાર થતો હોય છે તો આ નફા નુકસાન ફાળવણીના ફેરફારમાં આ જે બે કારણો છે એ બી કારણો આગળ આવે છે તો અહીંયા જોઈ લઈએ આપણે હવે નવો ભાગીદાર આવે ત્યારે રાઈટ નવો ભાગીદાર આવે એટલે એ બી અને સી ત્રણ ભાગીદારો હતા હવે આ બી સી ભાગીદાર અશક્ત બને તો એમને કહે કે એ બી સી અને ચોથા ડીને ઇન્ક્લુડ કરે તો આ નફા નુકસાનનું ફાળવણીનું પ્રમાણ બી ચેન્જ થાય અને ભાગીદારીનું પુનર્ગઠન કરવું પડે ચાલુ ભાગીદાર નિવૃત્ત થાય મૃત્યુ પામે કે અશક્ત બની જાય રાઈટ કેટલા સંજોગોમાં નિવૃત્ત પામે મૃત્યુ પામે એટલે અહીંયા આપણે જોયેલું છે અશક્ત બની જાય તે સંજોગોમાં પુનર્ગઠન કરવું પડે એટલે ટૂંકમાં નફા નુકસાન ફાળવણીના ભાગમાં ફેરફાર થાય નવો ભાગીદાર આવે ચાલુ ભાગીદાર નિવૃત્ત થાય મૃત્યુ પામે કે અશક્ત બને મતલબ અહીંયા એ થાય છે કે એને એને એટલે પુનર્ગઠન થાય મતલબ કંપની જે ચાલતી હોય એ જ પ્રમાણે અહીંયા ચાલે રાઈટ પરંતુ અહીંયા નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ અને એના ભાગીદારી ટર્મ્સ કન્ડિશનમાં ચેન્જ થાય પણ બિઝનેસ જે ચાલતો હોય એ જ ચાલતો હોય બિઝનેસને બંધ કરવાનો નથી રાઈટ હવે એનો જે કોન્સેપ્ટ છે અહીંયા સમજીએ રાઈટ બિઝનેસનો કોન્સેપ્ટ અહીંયા સમજીએ હવે ભાગીદારીનો અંત અને ભાગીદારી પેઢીનો અંત અગાઉ પણ આપણે ચર્ચા કરી છે ભાગીદારીનો અંત એટલે એ બી સી ત્રણ ભાગીદાર હોય એમના વચ્ચેનો જે સંબંધ છે અથવા તો જે રિલેશન છે એનો અંત માની લઈએ એ બીસી ત્રણ ભાગીદારો છે એક જેમ એક જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે હવે એવું નક્કી કરે કે એ બીસી કે ચાલો બે જેમ એક એમ એકના પ્રમાણમાં બધું ચાલે છે એનું એ જ ચાલે છે રાઈટ પરંતુ અહીંયા એમ કહે છે કે બે જેમ એકના એકના પ્રમાણમાં તો આ જે ભાગીદારી જે છે એનો અંત આવ્યો ગણાય આ જે રિલેશનશીપ છે એક જેમ એક જેમ એકના પ્રમાણમાં એનો જે રિલેશન છે એનો અંત આવ્યો ગણાય અને આ નવું રિલેશન એસ્ટાબ્લિશ થયો નવો નવો સંબંધ બંધાયો હોય એવી રીતે એટલે આ એ બી સીની ભાગીદારીનો અંત આવે છે રાઈટ એવી જ રીતે એ હોય એક જેમ એક જેમ એકના પ્રમાણમાં અને સી રિટાયર થાય તો એક જેમ એકના પ્રમાણમાં હોય તો આ ભાગીદારીનો અંત આવ્યો અને આ ભાગીદારીની શરૂઆત થઈ એટલે અંતથી આ શરૂઆત થાય એટલે પુનર્ગઠન થયું એમ કહેવાય પુનર્ગઠન એટલે ભાગીદારીનો અંત એટલે આ રીતે થાય મતલબ કે અહીંયા પેઢી છે એ પોતાનું જે રેગ્યુલર કામ છે રોજે રોજનું કામ છે એ રોજે રોજનું કામ કરે છે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ આવતો નથી પણ ભાગીદારી પેઢીનો અંત ભાગીદારી પેઢીનો અંત એટલે ભાગીદારો એ બીસી અને એ બીસી ફર્મ હોય ફર્મ એટલે પેઢી હોય હવે પેઢી જ ના ચાલે મતલબ કે આની મિલકતો વેચી દેવાની દેવા ચૂકવી દેવાના બાકીની રોકડ અને મિલકત વહેંચી લેવાની રાઈટ મતલબ કે જે બિઝનેસ ચાલતો હોય આ ચેન્જ થાય પછી બિઝનેસ ના ચાલતો હોય તો આને શું કહેવાય ભાગીદારી પેઢીનો અંત હવે કોઈ પણ ભાગીદાર આગળ એ બિઝનેસ ચલાવશે નહીં રાઈટ એટલે ભાગીદારીનો અંત આવે એટલે પુનઃગઠન કહેવાય અને ભાગીદારી પેઢીનું એ થાય એટલે ભાગીદારીનો ડિઝોલ્યુશન કહેવાય રાઈટ એટલે અહીંયા આ જ્યારે થાય મતલબ ભાગીદારી પેઢી જ્યારે છૂટી થાય ત્યારે માલ અને મિલકત એનું નિકાલ કરવાનો હોય એટલે નિકાલ ખાતું તૈયાર કરવામાં આવે છે અને અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું ઓકે અને શું કહેવાય પુનઃ મૂલ્યાંકન ખાતું ખોલવામાં આવે છે આઈ ઓપ કે આ તમને ખ્યાલ આવી ગયો હશે ભાગીદારીનો અંત એટલે ભાગીદારીની રિલેશનશિપનો ભાગીદારના સંબંધનો અંત આવે છે ભાગીદારી પેઢી ચાલુ રહે છે અને ભાગીદારી પેઢીનો અંત મતલબ ભાગીદારી પેઢી ડિઝોલ્વ થાય છે એને બંધ કરવામાં આવે છે અહીંયા બંધ કરવામાં આવતું નથી આઈ હોપ કે આ ડિફરન્સ તમને ખ્યાલ આવી ગયો હશે એટલે અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું ખોલવામાં આવે છે અને અહીંયા માલ મિલકત બધો નિકાલ કરવાનો હોય એટલે માલ મિલકત નિકાલ ખાતું અહીંયા શોધવામાં આવે છે રાઈટ હવે ચલો હવે જોઈએ શા માટે નફા નુકસાન ફાળવણીમાં ફેરફાર થાય છે નફા નુકસાન ફાળવણીમાં શા માટે ફેરફાર થાય છે તો હવે ખરેખર ફેરફાર થાય છે કે નથી થતો તો એ ઉદાહરણની મદદથી સમજીએ દાખલા તરીકે એક ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે રાઈટ એક્ઝામ્પલ જોઈએ અ અને બ એક પેઢીના સરખા હિસ્સાના ભાગીદારો છે તેઓ કને એક તૃત્યાંશ ભાગ આપવાની શરતે દાખલ કરે છે રાઈટ તો હવે એક સરખા ભાગે એટલે જૂનું પ્રમાણ કયું હતું એક જેમ એક એટલે એક દૃત્યાંશ અને એક દ્વિત્યાંશ હતું એટલે આ તમને ખ્યાલ આવ્યો છે જૂનું પ્રમાણ આ છે હવે નવું પ્રમાણ શું કહે છે કે એક તૃત્યાવશ ભાગ આપવાનું તો શું જૂના જે ભાગીદારો છે એમના ભાગમાં કંઈ ફેરફાર થયો કે ન થયો તો અહીંયા નવું પ્રમાણ શોધવું પડે અહીંયા શું શોધવું પડે નવું પ્રમાણ તો નવું પ્રમાણ દાખલા તરીકે અહીંયા આ જે છે ગણતરી એ હું ફરીથી અહીંયા સમજાવું છું તો નવું પ્રમાણ અહીંયા શું કહે છે એક ત્યાંશ ભાગ આપવાની શરતે તો આ સરખા હિસ્સે છે તો ધારો કે ધારો કે જૂનું પ્રમાણ એક છે જૂનું પ્રમાણ એટલે આ એ અને બીનું કુલ પ્રમાણ જૂનું પ્રમાણની જગ્યાએ કુલ પ્રમાણ એક છે તેમાંથી આપણે કેટલો ભાગ આપવાનો છે ક ક્રત્યાંશ એક ભાગ મતલબ આ એક ભાગ છે કુલ ભાગ એને બીનો છે એમાંથી એક ત્રત્યાંશ ભાગ આપવામાં આવે છે એક ત્રત્યાંશ એટલે એક ત્રત્યાંશ આમાંથી માઇનસ થાય તો એક માઇનસ એક ત્રત્યાંશ કેટલા થાય તો લસા લેવો પડે લઘુત્તમ સામાન્ય અવયવ એટલે આ ત્રણ અને આ જે ત્રણ લીધો એને બંને બાજુ ત્રણ વડે ગુણવાના એટલે સમજાવી દો આ એક તો છે જ એમાં આ ત્રણ માઇનસનું ચિહ્ન અને વન થર્ડ ઇન્ટુ થ્રી રાઇટ એટલે આ ત્રણ વડે ગુણાકાર કર્યો એટલે આનો જવાબ કેટલો આવ્યો ત્રણ આવ્યો અને આ ત્રણ ત્રણ ઉડી ગયા માઇનસ એક ત્રત્યાંશ રાઇટ આ તમને ખ્યાલ આવ્યો હશે આ કેવી રીતે લાગે રાઈટ એટલે બે ભાગ્યા ત્રણ આ બે ભાગ્યા ત્રણ કોનો ભાગ છે અ અને બો રા એકમાંથી એક ત્રત્યાંશ માઇનસ કરીએ એટલે રે કેટલા બે તત્યાંશ અને આ અ અને બ નો હિસ્સો છે તો આ અ અને નો હિસ્સો આ અ અને બ હિસ્સો કયા પ્રમાણમાં વેચશે તો જૂના પ્રમાણમાં જૂનું પ્રમાણ કયું છે સરખું તો અનો ભાગ કેટલો થાય તો બે ત્રત્યાંશ ગુણ્યા એક દ્વત્યાંશ જૂનું પ્રમાણ કેટલું હતું એક દ્વત્યાંશ એટલે બે ગુણ્યા બે અને ત્રણ ગુણ્યા છ મલ્ટિપ્લિકેશન હોય તો નીચેને ઉપર ગુણાકાર થાય હવે બનો ભાગ કેટલો બે તત્યાવશ ગુણ્યા એક તત્યાવશ તો બે તત્યાંશ હતો ગુણ્યા એક તત્યાવશ એટલે આ જુઓ બે છષ્ઠમાંંશ ને બે છષ્ઠમાંશ એક સરખું થઈ ગયું હવે કનો ભાગ કેટલો હતો તો આપણે એક તત્યાંશ ભાગ આપવાનો હતો તો એક તત્યાવશ ગુણ્યા હવે નીચે છ છ છે તો આ છ લાવવા માટે શું કરવું પડે તો ત્રણ ગુણ્યા બે કરવા પડે આ ગુણાકાર છે એટલે ત્રણ ગુણ્યા અહીંયા ત્રણ એટલે બે લખવા પડે બે લખીએ ઉપર બે લખીએ તો એક સરખું જ ગણાય એટલે બે છષ્ઠમાંશ બે છષ્ઠમાંશ એટલે કયું પ્રમાણ થયું બે છષ્ઠમાંશ જેમ બે છષ્ઠમાંશ જેમ બે છષ્ઠમાંશ હવે છ છ છ ઉડી ગયા બે જેમ બે જેમ એક એટલે કયું પ્રમાણ રહ્યું એક જેમ એક જેમ એકના પ્રમાણમાં રહ્યું હવે તમને એમ થાય કે શું ફેરફાર થયો આમાં મતલબ જૂનું પ્રમાણ કયું હતું એક એક જેમ એક નવું પ્રમાણ કયું હતું એક જેમ એક તો એ બી એક જેમ એક મળે જ છે ને મતલબ કોઈ સુધારો તો થયો નથી રાઈટ મળ મતલબ કે આપણે શા માટે પુનઃગઠન કરવું જોઈએ એનું એ જ છે રાઈટ અહીંયા એક જેમ એક છે ને અહીંયા પણ એક જેમ એક છે આમાં તો કોઈ ફેરફાર નથી થયો તો પુનર્ગઠન કેમ થાય તો મિત્રો હવે તમને કહી દઉં કે આ જૂનું પ્રમાણ અને આ નવું પ્રમાણ એક સરખું નથી સમજી લઈએ દાખલા તરીકે નફો બાર હજાર રૂપિયા છે કે નફો કેટલો છે બાર હજાર રૂપિયા છે તો પ્રવેશ પહેલાં અહીંયા આ એક્ઝામ્પલમાં પ્રવેશ પહેલાં અનો ભાગ કેટલો થાય તો અનો ભાગ કેટલો હતો એક દ્વિત્યાંશ હતું ને ઓકે તો કયું પ્રમાણ હતું એક દ્વિત્યાંશ જેમ એક દ્વિતિયાંશ સરખા ભાગે હતા ઓકે તો અને કેટલા મળે બાર હજાર ગુણ્યા એક દ્વિત્યાંશ બરાબર છ હજાર રૂપિયા બને કેટલા મળે બાર હજાર ગુણ્યા એક દૂત્યાંશ બરાબર છ હજાર રૂપિયા મળે રાઈટ તો આ ટોટલ બાર હજાર રૂપિયા સરખા હિસ્સે વહેંચી ગયા રાઈટ હવે આ જ કેસમાં હવે ક એક ભાગીદાર તરીકે આવ્યો અને એનું પ્રમાણ કયું છે એક જેમ એક જેમ એકના પ્રમાણે તમને લાગે કે એક સરખું જ છે ને પરંતુ એક જેમ એક જેમ એકના પ્રમાણ એટલે કુલ પ્રમાણ કેટલું થયું કુલ પ્રમાણ થયું ત્રણ તો અનો ભાગ કેટલો થયો વન થર્ડ બનો ભાગ કેટલો થયો થયો અને કનો ભાગ કેટલો એટલે રાઈટ હવે દાખલા તરીકે પ્રવેશ પછી બાર હજાર નફો થયો તો શું થાય તો અને મળે બાર હજાર ગુણ્યા એક ત્રત્યાંશ એટલે મળે ચાર હજાર રૂપિયા રાઈટ ચાર તરી બાર બને કેટલા મળે બાર હજાર ગુણ્યા એક તત્યાંશ બરાબર ચાર હજાર અને કને કેટલા મળે બાર હજાર ગુણ્યા એક તત્યાંશ અને ટોટલ થયા ચાર હજાર એટલે આ રીતે બાર હજાર હવે જો આ છ હજાર મળતા હતા નવો ભાગીદાર આવ્યો એટલે કેટલા મળતા થયા ચાર હજાર આ જે ફેરફાર થયો એના લીધે આપણે પુનર્ગઠન કરવું પડે છો આ સરખું લાગે પણ નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થતો હોય તો એ કરવાનો એવી જ રીતે નિવૃત્તિ થતી હોય રાઈટ એટલે જૂનો ભાગ અહીંયા માની લઈએ કે બ નિવૃત્ત થાય છે તો અ અને બ અ બ ક સરખા હિસ્સાના ભાગીદારો છે અને બ નિવૃત્તિ લે છે રાઈટ હવે રિવર્સ કેસ હવે નિવૃત્તિ લે છે ઓકે તો જૂનો ભાગ કયો હતો તો વન ટુ વન ઇસ ટુ વન હતો એક જેમ એક જેમ એક પ્રમાણ નવો ભાગ કયો રહ્યો તો કે આપણે કોઈ ચેન્જ નથી કરવું આને ઉડાડી દઈએ એટલે આ એક ને એક સરખા ભાગે આપણે કરીએ રાઈટ તો પહેલાં કયો ભાગ હતો નિવૃત્તિ પહેલાંનો ભાગ બાર હજાર ગુણ્યા એક તૃત્યાંશ થશે એટલે આ ચાર હજાર બનો કેટલો ચાર હજાર અને કનો કેટલો ચાર હજાર હવે તમને ખ્યાલ આવ્યો છે કે સરખું જ છે રાઈટ અને નિવૃત્તિ નિવૃત્તિ પછી શું થાય છે બાર હજાર ગુણ્યા એક દ્વિત્યાંશ થશે કારણ કે કયું પ્રમાણ છે એક જેમ એક કુલ પ્રમાણ કેટલું થયું કુલ પ્રમાણ થયું બે રાઈટ એટલે આને કેટલા મળે છ હજાર અને આ બને કને કેટલા મળે એટલે અને મળે છ હજાર અને કને મળે છ હજાર એટલે ટોટલ બાર હજાર નિવૃત્તિ થાય એટલે ફાયદો થયો અને જ્યારે ભાગીદાર નવો પ્રવેશ મેળવે છે નવો ભાગીદાર પ્રવેશ મેળવે છે ત્યારે નુકસાન થયું એમ ગણાય એટલે પુનર્ગઠન કરવું જરૂરી છે હવે જે ડિસ્કશન કરવાના છીએ એ ખાસ અગત્યનો છે અને ઘણા બધા પ્રવેશ વખતે નિવૃત્તિ વખતે આ બેસિક ગણતરી કરવાની થાય જ છે એટલે હવે તમે યોગ્ય ધ્યાન આપી અને આ પોઈન્ટ ક્લિયર કરશો રાઈટ જ્યારે પુનર્ગઠન થાય ત્યારે વર્તમાન ભાગીદારો કાં તો ત્યાગ કરે કાં તો લાભ મળે કાં તો એનો એ જ રહે રાઈટ પણ મોટે ભાગે કાં તો ત્યાગ કરે કાં તો લાભ મેળવે તો આપણે જોયું કે પ્રવેશ હોય ત્યારે આપણું શું થાય છે ત્યાગ કરીએ છીએ રાઈટ પ્રવેશ આવે એટલે નવો જે આપણું છે ઓછું થાય છે પણ નિવૃત્ત થાય છે ત્યારે લાભ મેળવીએ છીએ ઓકે તો એ લાભનું પ્રમાણ અથવા તો ત્યાગનું પ્રમાણ આપણે સમજવું જોઈએ રાઈટ તો પહેલું વાંચીએ ત્યાગ એટલે નવો ભાગ અથવા તો નવું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ ઓછું હોય મતલબ કે એક ભાગ હોય રાઈટ એક દ્વિત્યાંશ હોય એની જગ્યાએ એક તૃત્યાંશ થઈ જાય એટલે આ ભાગ ઓછો છે રાઈટ આપણા કેસમાં નિવૃત્તિના અથવા તો પ્રવેશના કેસમાં એક દ્વિત્યાંશ હતું હવે એક તૃત્યાંશ થયો એટલે આ શું થયું ઓછો થયો હવે ઓછું થાય એટલે ત્યાગ થાય એનું પ્રમાણને શું થાય ઓછું હોય એટલે ત્યાગ ગણાય રાઈટ તમને ચાર રોટલી મળતી હોય અને હવે ત્રણ રોટલી મળતી થાય એટલે તમે એક રોટલીનો ત્યાગ કર્યો એવું ગણાય એટલે નવી નવી રોટલીઓ ત્રણ ખાતા હોય તો એક રોટલીનો ત્યાગ કર્યો એમ ગણાય રાઈટ લાભ એટલે શું લાભ એટલે નવો ભાગ કે નવું નફા નુકસાનનું પ્રમાણ વધારે હોય ઓકે એટલે હવે નવું જ્યારે પુનર્ગઠન થયું ત્યારે હવે ફાઇનલી તમે વધારે કંઈક ભાગ મેળવતા હોય તો એ તમારો શું થાય લાભનું પ્રમાણ અને આ લાભ અને ત્યાગના પ્રમાણમાં જ તમારી પાગડી અને અન્ય બધી ગણતરી થતી હોય છે રાઈટ તો ત્યાગનું પ્રમાણનું ફોર્મ્યુલા કઈ છે એનું સૂત્ર કયું છે તો ત્યાગ એટલે શું નવું ઓછું હોય નવો ભાગ કેવો હોય નવો ઓછો હોય એટલે અહીંયા ઓછું હોય એ અહીંયા મૂકીએ ક્યાં મૂકીએ માઇનસ કરીને રાઈટ તો જૂનો ભાગ વધારે હોય તો સમજવામાં એકદમ ક્લિયર થઈ ગયું ત્યાગનું પ્રમાણ એટલે જૂનો ભાગ વધારે છે એટલે જૂના ભાગમાંથી એટલે વધારે ભાગમાંથી ઓછો ભાગ માઇનસ કરીએ એટલે જૂનો ભાગ માઇનસ નવો ભાગ ત્યાગનું પ્રમાણ એટલે જૂનો ભાગ માઇનસ નવો ભાગ અને લાભનું પ્રમાણ લાભ એટલે અત્યારે વધારે રોટલી ખાતા હોય એટલે નવો ભાગ કેવો હોય વધારે હોય તો નવો ભાગ માઇનસ જૂનો ભાગ એટલે રોટલી પરથી યાદ રાખવાનું રાઈટ પહેલા ચાર રોટલી ખાતા હોય અને હવે ત્રણ રોટલી ખાતા હોય તો શું કર્યું કહેવાય આ ત્યાગ કર્યો કહેવાય રાઈટ એટલે નવો નવો ભાગ શું થયો સોરી અહીંયા હવે ત્રણ રોટલી ખાતા હોય તો આ નવો ભાગ થયો તો ત્રણ માઇનસ ચાર એટલે આ ત્યાગનું પ્રમાણ કહેવાય રાઈટ અને આ લાભનું પ્રમાણ હવે ખાસ નોંધ ખાસ નોંધ ખૂબ જ જરૂર છે જો ત્યાગનું પ્રમાણ નકારાત્મક આવે મતલબ તમે ત્યાગ નથી કરતા નક નકારાત્મક ત્યાગ કરો છો મતલબ લાભ ગણાય ઓકે મતલબ તમે દાખલા તરીકે એક જેમ એક જેમ એકના પ્રમાણમાં છે રાઈટ હવે થયું કેટલું વન થર્ડ એને એની વાત કરીએ તો એક તત્યાંશ ભાગ થયો હવે એક ભાગીદારને દાખલ કરવામાં આવે છે રાઈટ અને નફા નુકસાનનું પ્રમાણ પાંચ જેમ એક જેમ એક જેમ એક થતું હોય તો હવે પાંચ ને ત્રણ આઠ એટલે પાંચ અઠમાંશ ભાગ થઈ જાય રાઈટ એટલે આ ભાગ શું થયો વધારે થયો આના એક તત્યાંશ કરતા આ ભાગ વધારે થયો રાઈટ હવે દાખલા તરીકે છ આપી દઈએ અહીંયા અહીંયા છ લખી દઉં તો છ એટલે નવ નવ થઈ ગયા રાઈટ એટલે પાંચ નવમાં અંશ એટલે પહેલાં ત્રણ એક ત્રત્યાંશ હતું હવે ત્રણ ત્રત્યાંશ કરતાં પણ વધારે છે એટલે આ શું થયું લાભ થયો એને ત્યાગ નથી કર્યો પણ લાભ થયો એમ ગણાય એટલે જ્યારે ત્યાગનું પ્રમાણ નકારાત્મક આવે તો શું ગણાય લાભ ગણાય એટલે આ ત્યાગનું પ્રમાણ આપણે શોધતા હોય તો આપણે જૂનો ભાગ માઇનસ નવો ભાગ કરવાનો પરંતુ એ જો માઇનસમાં આવે મતલબ આ ત્યાગ નથી પણ શું છે લાભ છે કારણ કે આ જે છે ક્રોસ થઈ જાય છે આ શું થઈ જાય છે ક્રોસ થઈ જાય છે રાઈટ એટલે અને એવી જ રીતે જો લાભનું પ્રમાણ નકારાત્મક આવે તો એને શું ગણાય ત્યાગ ગણાય એટલે તમારે જ્યારે ભાગીદારી પેઢીમાં પ્રવેશ હોય ત્યારે ત્યાગનું પ્રમાણ શોધવું પડે હવે ત્યાગના પ્રમાણમાં આ નેગેટિવ આવે તો તમારે લાભ તરીકે લખવાનું એનો લાભ થયો ત્યાગ માઇનસમાં મતલબ લાભ અને જ્યારે નિવૃત્ત થાય ત્યારે લાભનું પ્રમાણ શોધવું પડે એટલે નવો ભાગ માઇનસ જૂનો ભાગ પણ એમાં નેગેટિવ આવે તો શું ગણાય એને ત્યાગ ગણાય રાઈટ આ આપણે ખ્યાલ રાખીશું તો લાભનું પ્રમાણ ને ત્યાગનું પ્રમાણ શોધવું શા માટે જરૂરી છે રાઈટ તો જ્યારે પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે તો પુનઃ મૂલ્યાંકનનો જે ફાયદો કે નુકસાન છે એ વહેંચવા માટે આ લાભ કે ત્યાગનું પ્રમાણ શોધવામાં આવે છે અને પાઘડીની વહેંચણી કરવા માટે રાઈટ જ્યારે ભાગીદારોએ બહુ વર્ષો મહેનત કરી હોય એ બી એ રાઈટ હવે ડીને આપણે દાખલ કરતા હોઈએ રાઈટ તો આને ડાયરેક્ટ ડાયરેક્ટ ના હોય પરંતુ એની જે મહેનતનું ફળ હોય એટલે પ્લસ કરીને પાઘડી પ્લસ કરીને પછી એને આપવાની રહે એટલે કરવા માટે આ જરૂરી છે તો સામાન્ય સંજોગોમાં રાઈટ સામાન્ય સંજોગોમાં કોઈ ભાગીદાર ત્યાગ કરે કોઈ ભાગીદાર લાભ મેળવે રાઈટ પુનઃગઠન થાય તો ત્યાગ અથવા તો લાભ કરે નવો ભાગીદાર પ્રવેશ લે તો સામાન્ય રીતે જે જે નવો ભાગીદાર લાભ મેળવે છે અને જૂના ભાગીદાર શું કરે છે ત્યાગ કરે છે નવો ભાગીદાર લાભ મેળવે જૂના ભાગીદાર સામાન્ય રીતે આ રીતે હોય છે મતલબ અને પણ ત્યાગનું પ્રમાણ નેગેટિવ જાય તો એ લાભ ગણાય રાઈટ તો નવો ભાગીદાર પ્રવેશ લે એટલે ત્યાગનું પ્રમાણ શોધવાનું અને કોઈ ભાગીદાર નિવૃત્ત થાય તો જૂના ભાગીદારો શું બને છે લાભ મેળવે છે રાઈટ અને જે રિટાયર થનારો એનું કાયમી ધોરણે જતું રહેશે રાઈટ તો આ પ્રમાણ આવી રીતે ચેન્જ થાય છે હવે આ બાબત ઉદાહરણની મદદથી સમજીએ કોઈ ભાગીદાર ત્યાગ કરે કોઈ ભાગીદાર લાભ મેળવે ક્યારે સામાન્ય સંજોગોમાં સમજીએ ઉદાહરણ એક જૂનો ભાગ બે જેમ એક જેમ એક છે સોરી એક જેમ એક જેમ એક છે રાઈટ અને નવો ભાગ ત્રણ જેમ બે જેમ એક છે ઓકે તો હવે આપણે પુનર્ગઠન કર્યું કે એ બીસી એના એ છે પરંતુ આનાથી કામ થતું નથી આ વધારે કામ કરે છે એ તો એને વધારે આપે તો કુલ પ્રમાણ કુલ પ્રમાણ કેટલું થયું કુલ પ્રમાણ ત્રણ થયું એટલે એક ત્રત્યાંશ એક ત્રત્યાંશ અને એક ત્રત્યાંશ ભાગ થયો હવે અહીંયા કુલ પ્રમાણ નવો ભાગ ત્રણ જેમ બે જેમ એક એટલે ત્રણ ને બે પાંચ ને છ એટલે એનો ભાગ ત્રણ છષ્ટમાંંશ બીનો નો ભાગ બે છષ્ટમાંશ અને સીનો ભાગ એક છે રાઈટ તો હવે શોધીએ કે લાભ થયો કે નુકસાન થયું રાઈટ તો અહીંયા જૂનો ભાગ તો લાભનો લાભ રાઈટ તો લાભનું લાભનું સૂત્ર શું છે તો જુઓ લાભનું સૂત્ર શું છે આપણે તો લાભનું નવો ભાગ શું હોય વધારે હોય તો નવો ભાગ માઇનસ જૂનો ભાગ તો અહીંયા કેસમાં નવો ભાગ માઇનસ જૂનો ભાગ રાઈટ તો નવો ભાગ અનો કેટલો છે નવો ભાગ કેટલો છે ત્રણ છષ્ટમાં માઇનસ જૂનો ભાગ કેટલો છે એક ત્રત્યાંશે તો એ ત્રણ છષ્ટમાંંશ ને એક ત્રત્યાંશ તો અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ ઓકે છ એટલે ગુણ્યા બે ભાગ્યા બે કરીએ તો થઈ જાય ને તો ત્રણ માઇનસ બે છષ્ટમાં રાઈટ બે ભાગ્યા છ એટલે એક છષ્ટમાં શું થયો લાભ થયો અને શું થયું લાભ થયો રાઈટ હવે એ રીતે ના ફાવે તો ફરીથી ત્રણ છષ્ટમાંઈનસ એક સત્યાંશ એટલે લસા લઈએ છ રાઈટ એટલે બંને બાજુ આ પદને અને આ પદને છ વડે ગુણવાના છ ગુણ્યા એટલે બ્રેકેટ એટલે ગુણ્યા ત્રણ ભાગ્યા રાઈટ સંજ્ઞા કઈ છે માઇનસ તો માઇનસ લખીએ ફરીથી છ વડે મલ્ટીપ્લાય કરવાના ગુણાકાર કરવાનો એક ગયા એટલે રહ્યા કેલા ત્રણ આ માઇનસની સાઇન છે ત્રણ દુ છ એટલે બે એકા બે બે અને છ એટલે ત્રણ માંથી બે જાય તો એક આ એક છષ્ટમાં આપણે અહીંયા લખ્યા છે તો એક છષ્ટમાં શું થયો લાભનું પ્રમાણ થયું હવે જોઈએ બ નો ભાગ રાઈટ લાભનું પ્રમાણ જ શોધીએ છીએ ત્યાગ ગણાય તો જૂનું પ્રમાણ કેટલું હતું એક ત્રત્યાંશ રાઈટ અને નવો ભાગ કેટલો છે અરે સોરી નવો ભાગ કેટલો છે બે એટલે આપણે આ સુધારી દઈએ નવો ભાગ કેટલો છે બે ભાગ્યા છ માઇનસ જૂનો ભાગ કેટલો છે એક તૃત્યાંશ રાઈટ એટલે છ લસા લઈએ છ મૂકીએ માઇનસનું ચન્ન છે એટલે છ વડે બંને બાજુ મલ્ટીપ્લાય કહીએ બે છષ્ટમાં અંશ માઇનસથી સાઈન છે ફરીથી છ વડે ગુણવાના છે એટલે એક તૃત્યાંશ બરાબર છ છ ઉડી ગયા એટલે રહ્યા બે માઇનસની સાઈન છે એટલે માઇનસ છ ત્રણ દુ છ માઇનસ બે છ એટલે ઝીરો માઇનસ છે એટલે કશું જ નહીં એટલે ઝીરો નહીં લાભ કે નહીં નુકસાન હવે ક ની વાત કરીએ ક નો નવો ભાગ કેટલો છે એક 6 માઇનસ જૂનો ભાગ કેટલો હતો એક 3 રાઈટ હવે છ લસા આવશે ઓકે બંને છ વડે બંને પદને છ વડે ગુણવાના એક 6 માઇનસ છ અને એક 3 રાઈટ છ છ ઉડી ગયા એટલે એક રહ્યા રાઈટ માઇનસની સાઈન છે એટલે એક ગુણ્યા એક રાઇટ હવે ત્રણ દુ છ રાઈટ એટલે બે રાઈટ અને આ છના છ એટલે માઇનસ એક છષ્ટમાંશ માઇનસ એક છષ્ટમાંંશ એટલે આ શેનું હતું લાભનું પ્રમાણ એટલે આણે શું કર્યો માઇનસ આવ્યું એટલે ત્યાગ કર્યો ઘણાય રાઈટ અને લાભ અને ત્યાગનો જે ભાગનો સરવાળો શું થાય ઝીરો થાય તો અનો લાભનું પ્રમાણ કેટલું હતું એક છષ્ટમાંશ રાઈટ તો અ બ અને ક ઓકે તો એક છષ્ટમાંંશ આનો લાભ હતો રાઈટ વત્તા પેલો બ બનું જીરો અને અહીંયા ઓછા એક છષ્ટમાંંશ ત્યાગ થયો લાભ માઇનસ થયો તો આ માઇનસ પ્લસ શું થયું ઝીરો એટલે ટોટલ ભાગ જે છે એમાં કોઈ ડિફરન્સ આવ્યો નહીં એટલે લાભ અને ત્યાગના ભાગનો સરવાળો શું થાય છે જીરો થાય છે એટલે ટૂંકમાં લાભનું પ્રમાણ મૂકીને આપણે શું આ માઇનસમાં આવ્યું એટલે ત્યાગનું પ્રમાણ છે એવું માની લેવું રાઈટ જો ઉદાહરણ બીજું જૂનો ભાગ એકના પ્રમાણમાં અને નવો ભાગ ત્રણ જેમ બે જેમ એકના ના પ્રમાણમાં છે એટલે અહીંયા બે પંચમાં કુલ ભાગ કેટલો થયો કુલ ભાગ બે ને બે ચાર ને પાંચ એટલે અનો ભાગ કેટલો થયો બે પંચમાંશ બે પંચમાંંશ અને એક પંચમાંશ રાઈટ નવો ભાગ ત્રણ ને બે પાંચને એક છ એટલે કુલ ભાગ કેટલો થયો છ થયો તો ત્રણ છષ્ટમાંંશ બે છષ્ઠમાંશ અને એક છષ્ટમાં રાઈટ તો હવે ટોટલ ભાગ આ છ છે રાઈટ એટલે વધારે ભાગ છે એટલે અહીંયા શું લખે લાભનું પ્રમાણ ચાલો લાભનું પ્રમાણ તો લાભનું પ્રમાણ જે જૂનું પ્રમાણ શું હોય નવું પ્રમાણ વધુ હોય નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ તો નવું પ્રમાણ કેટલું છે નવો ભાગ છે અની વાત કરીએ અનો ભાગ નવો ભાગ કેટલો છે ત્રણ છષ્ટમાં છે અને જૂનો ભાગ બે પંચમાં છે રાઈટ તો માઇનસ અહીંયા લખીએ માઇનસ રાઈટ તો હવે લસા લેવાનો લસા કેટલો લેવાનો છ પંચાણ ત્રીસ ત્રીસ લસા લો તો ચાલે ત્રીસ હવે બંને પદે ત્રીસ વડે ગુણવાનો રાઈટ તો ત્રણ ભાગ્યા છ રાઈટ આ પહેલું પદ મલ્ટિપ્લાય થઈ ગયું હવે સિંગ અંદર જે સંજ્ઞા શું છે છે ફરીથી ત્રીસ અને બે પંચમાંશ બીજો ભાગ લખી દીધો રાઈટ હવે એનું આગળ સોલ્યુશન એટલે છ ત્રીસ રાઈટ છ ત્રીસ ને પાંચ તરી પંદર એટલે પંદર અહીંયા આવી ગયા એટલે આનો સરવાળો શું થયો આનું શું થયું આ પંદર થયું આનું સોલ્યુશન હવે માઇનસ છે એટલે માઇનસ લખીશું અને છ પંચાણત્રીસ એટલે છ અહીંયા છ દુ બાર એટલે આ બાર માઇનસ થયા માઇનસ બાર અને છેલ્લે ત્રીસ તો ખરા જ એટલે પંદર એટલે ત્રણ થયા ડિફરન્સ ત્રણ ત્રીસ એટલે એક દશાંશ થાય રાઈટ આમાંથી જે હશે એ ઉપયોગ લઈ લઈશું ડિફરન્સ બાર તેર ચૌદ પંદર ત્રણ ત્રીસ એનું એ જ રા બનું જોઈએ નવું પ્રમાણ કેટલું હતું એટલે નવું પ્રમાણ શોધ્યું બે ભાગ્યા છ અને જૂનું પ્રમાણ કેટલું હતું બે પંચમાંશ રાઈટ તો આમાં પણ ડિફરન્સ છે જ તો લસા કેટલો લઈએ ત્રીસ ત્રીસ વડે મલ્ટીપ્લાય કરીએ બે છષ્ટમાં રાઈટ અહીંયા માઇનસ રાઈટ આપણે ફોર્મ્યુલામાં આ માઇનસ છે એટલે માઇનસ મૂકીશું ત્રીસ ને બે પંચમાં બરાબર એટલે છ પંચાંત્રીસ એટલે પાંચ દુ દસ થયા ને પાંચ ગુણ્યા બે પાંચ ગુણ્યા બે દસ માઇનસ તો માઇનસ અને આ છ પંચાત્રીસ એટલે છ છ દુ બાર ભાગ્યા ત્રીસ એટલે માઇનસ બે ભાગ્યા ત્રીસ રાઈટ માઇનસ બે ભાગ્યા ત્રીસ એટલે આ લાભ કયું ફોર્મ્યુલા છે લાભ તો આણે શું કર્યો છે આ માઇનસ આ તો ત્યાગ કર્યો છે એમ ગણાય રાઈટ હવે કનો હિસ્સો જોઈએ ક ક કેટલો હતો નવો ભાગ એક 6 રાઈટ અને જૂનો ભાગ માઇનસ જૂનો ભાગ એક 5 રાઈટ તો હવે આગળ ત્રીસ લસા લઈશું રાઈટ તો ત્રીસ ગુણ્યા એક છષ્ટમાંઈનસ ત્રીસ ગુણ્યા એક પંચમાં રાઇટ એક છષ્ટમાં એક પંચમાંશ એટલે છ છ પંચ એટલે પાંચ આવશે પાંચ માઇનસ અહીંયા છ છ ભાગ્યા ત્રીસ એટલે માઇનસ એક ત્રીસાઇટ માઇનસ એક ત્રીસાંશ એટલે આપણે આ લખતા નથી એટલે ત્રણ ત્રિત ત્રણ ત્રીસા બે ત્રિતાંશ ને એક ત્રેતાંશ મતલબ આ માઇનસ આવ્યો એટલે શું થયું આ પણ શું ત્યાગ એટલે અ એટલો કમાયો લાભનું પ્રમાણ શોધ્યું ને અ એટલો કમાયો વધારે થયું અને અને બ ને શું કર્યું ત્યાગ કર્યો હવે આપણે કીધું હતું કે ત્યાગનું પ્રમાણ અને જે જે હોય એનું ઝીરો થઈ જાય તો જોઈએ ત્રણ દસ અંશ પ્લસ છે માઇનસ છે આ ત્યાગ બે ત્રીસ અંશ અહીંયા અને હવે આ બધે તો બે માઇનસ એક એટલે આ માઇનસ ત્રણ થઈ ગયું એટલે શું થયું ઝીરો થઈ ગયો મતલબ આ ત્રણે જે લાભ આણે લીધો રાઈટ અને ત્યાગ આ બંને કર્યો રાઈટ તો આ રીતે આપણે લાભનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધવાના છે ઘણા બધા વેરાયટી એક્ઝામ્પલ પણ આપણે જોવાના છીએ કે લાભનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ એ સંજોગોમાં કેવી રીતે થાય તો ચાલો મિત્રો હવે આપણે નફા નુકસાનમાં જે છે ત્યાગ અથવા તો લાભનું પ્રમાણ કેવી રીતે શોધાય એવા વિવિધ એક્ઝામ્પલ્સ સાથે આપણે સમજીએ પહેલાં એક બે એક્ઝામ્પલમાં હું એકદમ સ્લો મેથડથી અને તમને સમજણ પડે એવી રીતે હું ગણતરી કરીશ અને પછીના જે છે એ આપણે થોડા ઝડપી એક્ઝામ્પલ જોઈશું તમને જ્યાં લાગતું હોય કે આ એક્ઝામ્પલ હું ગણી શકું છે કે નહીં તો તમે આ એક્ઝામ્પલનો તમને દેખાય છે આ જે એક્ઝામ્પલ છે પ્રશ્ન છે એ દેખાય છે એને પોઝ કરી અથવા તો એને નોટબુકમાં ઉતારી અને તમારી રીતે ગણતરી કરો અને પછી ચેક કરો કે તમને તમારો જવાબ આવ્યો કે ન આવ્યો રાઈટ એવી રીતે ચેક કરશો આગળ આગળ ગણશો તો એટલું તમારું દ્રઢ થશે એટલું આગળ વધશે અને એટલું તમને વધારે સારી રીતે આવડશે અને ન આવડતું હોય તો કંઈ વાંધો નહીં આપણે ફરીથી બધું જ શીખીએ અને તમારા જે ઉદાહરણના જે દાખલા છે કે જેમાં ત્યાગ અને લાભનું પ્રમાણ શોધવાનું છે એ તમે શું કરશો એ જવાબ સંતાડી અને ફરીથી એ ગણતરી કરશો જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમને આવડશે અને જે બેસિક છે એ બેસિક હંમેશા યાદ રાખવું કારણ કે ભવિષ્યમાં એ બેસિક વર્ગથી જ તમને આવડવાનું છે એટલે શોર્ટકટ કી બહુ યુઝ ન કરવી અને ખ્યાલને સમજવો ખ્યાલ આવડવાથી બધું આવડી જશે તો આપણે સ્ટાર્ટ કરીએ અમર અને અકબર એક પેઢીના સરખે હિસ્સેના ભાગીદાર છે સરખે હિસ્સે એટલે કયો બે જ ભાગીદાર છે એક એટલે જૂનું પ્રમાણ કયું થયું જૂનું પ્રમાણ કયું થયું એટલે આ ઇંગ્લિશમાં એક જેમ એક બધા જ ભાગીદારો નફા નુકસાનની ફાળવણી પ્રમાણ બદલીને હવે આ બધા જ ભાગીદારો બદલેને ને સર્વસંથી તો જ નફા નુકસાનનું પ્રમાણ વધારે થાય કોઈ સરકારના બદલી શકે કે એક બે ભાગીદાર ના બદલી શકે પરંતુ બધા જ ભાગીદાર બદલે તો જ આ યોગ્ય ગણાય ઓકે ભવિષ્ય માટે એને ત્રણ જેમ બેનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું એટલે નવું પ્રમાણ કયું થયું નવું પ્રમાણ ત્રણ જેમ બેનું પ્રમાણ આ સંજોગોમાં ભાગીદારે ત્યાગ કર્યો છે તે જણાવો શું જણાવવાનું છે ત્યાગ એટલે ટૂંકમાં તમને કહે છે કે ત્યાગનું સૂત્ર લખો તો હવે ત્યાગનું સૂત્ર આપણે ગોખવું છે કે પછી યાદ રાખવું છે તો યાદ રાખવું છે રાઈટ તો જે મોટું માઇનસ નાનું રાઈટ મોટામાંથી નાનું માઇનસ થાય તો આપણે ત્યાગ કરીએ ત્યાગ કરીએ તો મોટું કયું હોય જૂનું પ્રમાણ મોટું હોય રાઈટ અને ન નવું પ્રમાણ કેવું હોય ઓછું હોય તો નવું અહીંયા અને જૂનું અહીંયા એટલે ત્યાગનું પ્રમાણ એટલે શું થશે મોટું માઇનસ નાનું એટલે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ રાઈટ તો હવે જોઈ લઈએ ચલો હવે આપણે શું કરવાનું છે કેટલો ત્યાગ કર્યો છે એટલે અહીંયા લખીએ ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ હવે આ જૂનું પ્રમાણ ને નવું પ્રમાણ લખ્યું છે પણ એક માઇનસ ત્રણ એવું નહીં કરવાનું તો કુલ પ્રમાણ શોધવાનું કુલ પ્રમાણ કુલ પ્રમાણ કેટલું થયું બે થયું કુલ પ્રમાણ કેટલું થયું બે થયું અહીંયા કુલ પ્રમાણ કેટલું થયું ત્રણ ને બે પાંચ ત્રણ વત્તા બે પાંચ થયું મતલબ અનો ભાગ કેટલો તો એક ભાગ્યા બે એટલે આ કુલ પ્રમાણ રાઈટ અને બનો ભાગ એક ભાગ્યા બે એટલે આ જવા દઈએ રાઈટ અહીંયા અનો ભાગ કેટલો થયો ત્રણ ભાગ્યા પાંચ અને બનો ભાગ કેટલો થયો બે ભાગ્યા પાંચ એટલે કુલ ભાગને નીચે મૂકવાના અને જે છે એ નફા નુકસાનનું પ્રમાણ ઉપર લખવાનું રાઈટ હવે આપણે શોધીએ ત્યાગનું પ્રમાણ રાઈટ ત્યાગ કર્યો છે એ જણાવો ત્યાગનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ જૂનું વધારે હોય એટલે જૂનું માઇનસ નવું પ્રમાણ તો જૂનું પ્રમાણ કયું છે એક જેમ એક એટલે આપણે આ લખવાનું કયું લખવાનું એક દ્વિતીયાંશ એટલે અ અમર અને અમર લખીએ અને અકબર લખીએ રાઈટ એનું પ્રમાણ બી કેટલું હતું એક દુત્યાંશ માઇનસ રાઈટ માઇનસ નવું પ્રમાણ નવું પ્રમાણ કયું છે ત્રણ પંચમાંશ ને બે પંચમાં ત્રણ ભાગ્યા પાંચ બે ભાગ્યા પાંચ ઓકે આટલે સુધી ખ્યાલ આવ્યો છે હવે તમારે એક દ્વિત્યાંશમાંથી એક ત્રણ પંચમાંશ માઇનસ કરવાના છે તો ડાયરેક્ટ ડાયરેક્ટ એકમાંથી ત્રણ એટલે માઇનસ બે એવું ના થાય રાઈટ તો તમારે પાંચ અને બે એનો લઘુત્તમ સામાન્ય અવય લેવાનો રાઈટ ફરીથી લઘુત્તમ સામાન્ય અવયવ એટલે ધોરણ ત્રીજું રાઈટ અને લેક્ચર નંબર પંદરમાં તમને શીખવાડ્યું હશે એ જ અહીંયા રિપીટ કરી છે બે અને પાંચનું લઘુત્તમ સામાન્ય અવય એટલે સૌ પ્રથમ બે વડે ભાગ ચલાવવાનો તો બે કા બે થઈ ગયા પાંચ વડે ના ચાલે એટલે પાંચ તો અહીંયા એક ને એક રાઈટ તો આ ગુણ્યા પાંચ દુ દસ લઘુત્તમ સામાન્ય અવયવ કયો આવ્યો દસ આવ્યો એટલે અને આમ ના ફાવે તો એ પણ થઈ શકે અવયવ દસ છે હવે દસ લીધા એટલે આ પહેલું પદ રાઈટ આ પહેલું પદ એને દસ વડે ગુણવાના આ બીજું પદ એને દસ વડે ગુણવાના અને આ માઇનસનું નું સાઈન છે રાઈટ તો અહીંયા દસ આ એક રાઈટ આ ગુણાકાર મા દસ ગુણ્યા એક દ્વિત્યાંશ એટલે અહીંયા સમજીએ દસ ગુણ્યા એક બ્રેકેટ છે ને એટલે પાંચ ગુણ્યા દસ એટલે આ રીતે થાય ને એટલે આ પાંચ હવે પાંચ ગુણ્યા એક એટલે આ પાંચ ગુણ્યા એક એટલે બરાબર કેટલા થાય 5 થાય રાઈટ હવે ની સાઈન છે એટલે માઇનસ લખવાના રાઈટ હવે 5 2 રાઈટ 5 2 દસ થાય ને એટલે ઉપર બે આવશે એટલે ત્રણ ગુણ્યા બે એટલે આ ત્રણ ગુણ્યા બે ત્રણ અને દસ તો લસા લીધો છે એટલે આ માઇનસ એક છ પાંચ એટલે માઇનસ એક ભાગ્યા દસ મતલબ આ શું આવ્યું અહીંયા માઇનસમાં આવ્યું આપણે ત્યાગ માઇનસ માં આવ્યું તો આ માઇનસ શું ગણાય લાભ ગણાય રાઈટ હવે જોઈએ અમરનો લાભ થયો ગણાય રાઈટ ત્યાગ નું પ્રમાણ એટલે લાભ થયો ગણાય નેગેટિવ આવે એટલે શું થાય લાભ થાય હવે અકબર એક ભાગ્યા બે એક દ્વિતિયાંશ માઇનસ બે તો અહીંયા પણ દસ શું આવશે લઘુત્તમ સામાન્ય અવયવ એટલે દસ ગુણ્યા એક દ્યાંશ માઇનસ ની સાઈન છે અને ફરીથી અહીંયા દસ અને બે પંચમાસ રાઈટ એટલે પાંચ દુના દસ એટલે પાંચ એકા પાંચ રાઈટ પાંચ પાંચ દુના દસ પાંચ એકા પાંચ ની છે પાંચ દુ દસ એટલે બે બે દુ ચાર એટલે ટોટલ દસ એટલે અહીંયા એક દશાંશ અહીંયા શું થયું આ પોઝિટિવ આવ્યો એટલે ત્યાગ થયો રાઈટ આ બંનેનો સરવાળો કરીએ એટલે ઝીરો આવી જાય માઇનસ એક દ્વિતિયાંશ પ્લસ એક દ્વિતિયાંશ એટલે માઇનસ પ્લસ ઝીરો થઈ ગયો એટલે આ જવાબ સાચો છે એટલે અનું લાભનું પ્રમાણ એક દશાંશ છે અને અકબરનું ત્યાગનું પ્રમાણ એક દશાંશ છે આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે આગળના એક્ઝામ્પલ ગણીએ રાઈટ તમારા ચોપડીનો એક્ઝામ્પલ નંબર પાંચ જે છે એ કોમલ કૃપા અને કરિશ્મા એક પેઢીના ભાગીદારો છે તેઓ નફો નુકસાન ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં વહેંચે છે એટલે આ જૂનું પ્રમાણ થયું રાઈટ બધા ભાગીદારો ભવિષ્યમાં નફા નુકસાનનું પ્રમાણ પાંચ જેમ ત્રણ જેમ બે પ્રમાણ નક્કી કરો એટલે બધા ભાગીદારો કરે તો જ આ શક્ય બને છે આ માહિતી પરથી ત્યાગના પ્રમાણની ગણતરી કરો ત્યાગના પ્રમાણની રાઈટ તો આપણે જૂનું પ્રમાણને નવું પ્રમાણ લખી દઈએ જૂનું પ્રમાણ જૂનું પ્રમાણ એટલે કયું છે ત્રણ જેમ બે જેમ એક કુલ પ્રમાણ કેટલું છે કુલ પ્રમાણ કેટલું થાય તો ત્રણ વત્તા બે પાંચ વત્તા એક છ એટલે ત્રણ છષ્ટમાંશ બે છષ્ઠમાંશ ને એક છષ્ઠમાંંશ આ કોમલ કૃપા અને કરિશ્માનો ભાગ થાય હવે નવું પ્રમાણ નવું પ્રમાણ નવું પ્રમાણ કયું છે પાંચ જેમ ત્રણ જેમ બે એટલે કુલ પ્રમાણ કેટલું થયું તો ગણતરી પાંચ વત્તા ત્રણ આઠ આઠ વત્તા બે એટલે દસ થયું આ દસ એટલે પાંચ દશાંશ ત્રણ દશાંશ અને બે દશાંશ આ નવું પ્રમાણ હવે આપણે શું શોધવાનું છે ત્યાગનું પ્રમાણ રાઈટ તો અહીંયા લખીએ ત્યાગ બરાબર ત્યાગ કર્યો હોય તો જૂનું પ્રમાણ કેવું હોય વધારે હોય રાઈટ એટલે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ નવું પ્રમાણ ઓછું હોય ઓછું હોય એટલે માઇનસ કરીશું રાઈટ હવે કોમલ રાઈટ હવે કોમલનું જોઈએ ઓકે તો કોમલ જૂનું પ્રમાણ કેટલું હતું તો આ જૂનું પ્રમાણ ત્રણ છષ્ટમાં તો ત્રણ ભાગ્યા છ માઇનસ નવું પ્રમાણ પાંચ દસ અંશ પાંચ ભાગ્યા દસ બરાબર છે હવે એવી રીતે બધાયનું લખી નાખીએ કોમલ પછી કૃપા અને કરિશ્મા આ કૃપા અને કરિશ્મા તમારે એક્ઝામમાં સ્પીડ જોતી હોય તો એક સાથે જ આ ગણતરી કરવાની રાઈટ તો બે છષ્ઠમાંશ ને એક છષ્ટમાંશ રાઈટ માઇનસ માઇનસ હવે નવું પ્રમાણ ત્રણ દશાંશ અને બે દશાંશ જો એટલે ઘડે ઘડે જોવાની માથાકૂટ જતી રહે એટલે આ રીતે ગણતરી ચલો છ અને દસ લસા સાઈઠ થાય રાઈટ ઓછો થાય પણ આપણે સાઈઠ લખીએ છીએ આપણે આગળ ત્રીસ થાય એકચ્યુલી પરંતુ સાઈઠ લખી શકાય બરાબર બધા નીચે સાઈઠ આવશે તો હવે સાઈઠ વડે ગુણવાના હવે ડાયરેક ડાયરેક થશે કંઈ મતલબ ખ્યાલ આવશે તો અહીંયા હવે તમને ટૂંકમાં સમજાવું થ્રી બાય સિક્સ અને અને આ સાહીઠ રાઈટ માઈનસ સાઠ અને પાંચ બાય દસ એટલે એવું થાય કે આ ક્રોસ મલ્ટિપ્લિકેશન આને દસ વડે ગુણવાના અને આને છ વડે ગુણવાના થાય ને રાઇટ તો ત્રીસ દસ તરી ત્રીસ માઇનસ છ મિચાન ત્રીસ રાઈટ તો આ ક્રોસ જ છે રાઈટ એટલે આ ઝીરો આવ્યા ત્રીસ માઇનસ ત્રીસ શું થયું ઝીરો ઝીરો ભાગ્યા સાહીઠ બરાબર શું થાય ઝીરો મતલબ કશું નહીં લાભ નથી ને નુકસાન પણ નથી એનો એ જ રેશિયો રહ્યો એવું કહી શકાય હવે જોઈએ કૃપા કૃપાનું તો ફરીથી લસા કેટલો લઈએ સાહીઠ હવે ક્રોસ કરી દઈએ વીસ માઇનસ છતરી અઢાર એટલે પ્લસ બે છે ને બે વાગ્યા સાઈઠ તો આ ત્યાગ છે તો અહીંયા શું થશે ત્યાગ થશે રાઈટ પોઝિટિવ આવ્યો એટલે ત્યાગ થયો અને અહીંયા જોઈએ એક છષ્ટમાં એટલે સાહીઠ લખી દઈએ ઓકે તો દસ માઇનસ બાર રાઈટ આ રીતે ના નાફાવે તો આ રીતે કરજો બરોબર છે દસ માઇનસ બાર બરાબર માઇનસ બે ભાગ્યા સાહીઠ રાઈટ તો આ ત્યાગ માઇનસમાં આવ્યો તો આ શું થયું લાભ રાઈટ તો આ રીતે બધા દાખલામાં આ રીતે ગણવાનું રહેશે રાઈટ હવે ફોઝ કરીને તમે ટ્રાય કરો તમારો સાચો છે કે નહીં પછી મારી સાથે ટેલી કરો તો ફોઝ કરો હવે ચલો આનું સોલ્યુશન લઈએ રાઈટ કરેલ ત્યાગની ગણતરી કરો સચિન રાહુલને રોહિત એક પેઢીના ભાગીદારો છે તેમની વચ્ચે નફા નુકસાનની ફાળવણી પ્રમાણ એક જેમ એક જેમ સોરી એક જેમ બે જેમ જેમ એટલે જૂનું પ્રમાણ કેટલું છે એક જેમ બે જેમ બે રાઈટ નવું પ્રમાણ હવે સ્પીડ લાવ્યું હોય ને તો આ રીતે નવું પ્રમાણ કેટલું છે ત્રણ જેમ બે જેમ એક હવે કુલ પ્રમાણ કુલ પ્રમાણ અને અહીંયા કુલ પ્રમાણ રાઈટ તો અહીંયા ટોટલ કરીએ આ પાંચ થયું અને અહીંયા ત્રણ ને બે પાંચ ને છ થયું રાઈટ તો ભાગ એક પંચમાંશ બે પંચમાંશ અને બે પંચમાંશ એટલે સચિન રોહિત અને રાહુલ અને રોહિત રાઈટ અહીંયા ત્રણ છષ્ટમાં એક અહીંયા ભાગ્યા છ અને ભાગ્યા એટલે આપણે આ આવી ગયા હવે ત્યાગ એટલે ત્યાગનું પ્રમાણ એટલે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ નવું પ્રમાણ ઓછું હોય રાઈટ હવે સ્પીડ લાવવી હોય તો શું કરવાનું રાહુલ સચિન રાહુલ ને રોહિત તો અહીંયા લખી દઈએ સચિન રાહુલ રોહિત રાઈટ તમે એક જ વ્યવસ્થિત રીતે લખજો એક એક લીટી છોડીને લખો તો જૂનું પ્રમાણ એક પંચમાંશ અહીંયા બે પંચમાંશ અને બે પંચમાંશ એટલે પહેલાં ભૂલ કરી હોય તો આ બધી ભૂલ ક્યારે ફોરવર્ડ થાય એટલે પહેલાં અહીંયા ભૂલ બરોબર નહીં કરવાની કશે ભૂલ નહીં કરવાની રાઈટ ત્રણ છષ્ટમાંંશ બે છષ્ટમાંશ અને એક રાઈટ ઓકે તો છ પંજા ત્રીસ લસા લઈ લઈએ અને ક્રોસ છ માઇનસ પંદર પંદર રાઈટ તો છ માઇનસ પંદર એટલે કેટલા થાય તો માઇનસ નવ ભાગ્યા ત્રીસ માઇનસ થયું એટલે લાભ થયો ત્યાગનું લખ્યું એટલે શું થયું લાભ થયો રાઈટ ફરીથી અહીંયા ત્રીસ છ દુ બાર અને પાંચ દુ દસ એટલે બે ત્રીસ એટલે અહીંયા ત્યાગ રાહુલે ત્યાગ કર્યો રાઈટ સચિનભાઈ થઈ ગયા છે અહીંયા અહીંયા ત્રીસ ક્રોસ છ દુ બાર માઇનસ પાંચ એટલે સાત ને પાંચ બાર એટલે સાત ત્રીસ આ ત્યાગ હવે આ ટોટલ કરો જોઈ માઇનસ નવ પ્લસ સાત બે નવ રાઈટ ત્રીસ ત્રીસ ઉડી ગયા તો સાત ને બે નવ એટલે ઝીરો થઈ ગયો મતલબ આ આ લખવાનું નહીં પરંતુ આ સાચું છે રાઈટ તો તમે ટેલી પણ કરી શકો છો નેક્સ્ટ એક્ઝામ્પલ તો કંઈ ડિફિકલ્ટ આમાં છે નહીં રાઈટ એનું એ જ કરવાનું છે એકવાર ગણતરી કરતા આવડે તો આવડી જશે દીપક નિલેશ અને પ્રતિક એક પેઢીના ભાગીદારો છે તેમનું નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ એક જેમ બે જેમ ત્રણ છે તે બદલીને ભવિષ્યમાં બે જેમ બે જેમ એક કરવાનું નક્કી કર્યું છે આ સંજોગોમાં કયા ભાગીદારને કેટલો લાભ મળ્યો રાઈટ લાભ રાઈટ તો આપણે જૂનું પ્રમાણ એ તો સામાન્ય રીતે લખવાનું છે અને નવું પ્રમાણ બરાબર બરાબર જૂનું પ્રમાણ એક જેમ બે જેમ ત્રણ નવું પ્રમાણ બે જેમ બે જેમ એક કુલ પ્રમાણ કુલ પ્રમાણ અને કુલ પ્રમાણ ઓકે ત્રણ ને બે પાંચ ને છ ઉતાવળમાં ટોટલ ખોટું ના લાગી જાય રાઈટ અને આ પાંચ એટલે એક છષ્ઠમાંશ બે છષ્ઠમાંશ અને ત્રણ છષ્ઠમાંશ અહીંયા બે પંચમાંશ બે પંચમાંશ અને એક પંચમાંશ રાઈટ હવે કેટલો લાભ મળ્યો તો લાભનું પ્રમાણ તો લાભમાં નવું નવું પ્રમાણ કેવું હોય વધારે હોય તો નવો ભાગ માઇનસ જૂનો ભાગ રાઈટ તો પેલું રિવર્સ થઈ જાય જે વધુ હોય એમાંથી ઓછું માઇનસ થાય તો નવું પ્રમાણ તો ત્રણ છે દીપક નિલેશ અને પ્રતિક તો અહીંયા ગણીએ ચલો નવો ભાગ કયો છે બે પંચમાંશ બે પંચમાંશ અને એક પંચ માઇનસ 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 અને જૂનો ભાગ કેટલો છે એક માઉન્સ બે માઉન્સ અને ત્રણ છષ્ટમાંશ બરાબર તો ત્રીસ લસા લઈશું છ ત્રીસ એટલે ક્રોસ કનેક્શન અથવા તો ક્રોસ મલ્ટીપ્લિકેશન થઈ જાય એટલે છ જૂના બાર માઇનસ પાંચ એટલે સાત પાંચ બાર એટલે સાત ત્રીસાંશ આ થયું લાભ થયો રાઈટ હવે અહીંયા ત્રીસ છ દુના બાર એટલે છ ગુણ્યા બે છ દુ બાર મા બાકીનું બધા શું થાય નુકસાન થાય છેલ્લો પાર્ટી મરી ગઈ રાઈટ ચલો ત્રીસ ક્રોસ ચેક કનેક્શન છ એકા છ માઇનસ પાંતરી પંદર એટલે માઇનસ નવ તો આને શું થયું ત્યાગ એટલે ત્યાં કરનારો એકલો પ્રતીક છે તો હવે જોઈએ બંનેનો સરવાળો રાઈટ સાત ત્રીસાઇન નવ ઉડી ગયા તો સાત વત્તા બે નવ નવ માઇનસ નવ ઝીરો મતલબ આ સાચું છે એટલે એકવાર કેલ્ક્યુલેશન કરવું હોય તો કોમનમાં કરી જોવાનું રાઈટ આગળનું એક્ઝામ્પલ એકદમ ઇઝી એક્ઝામ્પલ છે કશું છે નહીં અને આપણે ટાઈમ આમાં આપીએ છીએ વધારે રાઈટ તો અહીંયા રાજુ હસુ અને સંજુ એક પેઢીના ભાગીદારો છે તેમની વચ્ચે નફાની વહેંચણીનું પ્રમાણ પાંચ જેમ ચાર જેમ ત્રણ છે બધા જ ભાગીદારોએ મળીને કુલ નફાની વહેંચણીનું પ્રમાણ બદલીને બે જેમ બે જેમ એકનું નક્કી કર્યું છે આ માહિતી પરથી લાભનું પ્રમાણ તો જૂનું પ્રમાણ બરાબર પાંચ જેમ ચાર જેમ ત્રણ એટલે કુલ ચાર ને ત્રણ સાત ને પાંચ કુલ બાર એટલે પાંચ બાર અંશ ચાર બાર અંશ અને ત્રણ બાર અંશ એ રાજુ વસુને સંજુનું છે નવું પ્રમાણ રાઈટ નવું પ્રમાણ કયું છે બે જેમ બે જેમ એક એટલે કુલ પ્રમાણ કેટલું થયું પાંચ થયું એટલે બે પંચમાંશ બે પંચમાંશ ને એક પંચમાંશ રાઈટ તો જે હોય આમાં ડિવાઈડેડ બાય એટલે ભાગાકારમાં બાર હોય પાંચ હોય કે જે પણ આવતું હોય એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી લાભનું પ્રમાણ શોધો લાભ બરાબર નવું પ્રમાણ વધારે હોય એટલે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ રાઈટ હવે રાજુ હસુ અને બરાબર બરાબર એક એક લીટી છોડીને લખવાનું કારણ કે વાઘા પાંચ બાર અંશ એ વધુ લખવું પડે છે અને એક લીટીમાં પતી જાય એવી રીતે પણ આપણે જોઈશું તો નવું પ્રમાણ કયું છે બે પંચમાંશ બે પંચમાંશ અને એક પંચમાંશ માઇનસ 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 અને જૂનું પ્રમાણ કયું હતું પાંચ બાર અંશ ચાર બાર અંશ અને ત્રણ બાર અંશ બરાબર એટલે હવે સાઈઠ જ લઈ લઈએ એટલે ક્રોસ મલ્ટિપ્લિકેશન થઈ જાય લસા કયો લીધો સાહીઠ લીધો રાઈટ હવે બાર દુ ચોવીસ થશે માઇનસ ફાવ ફાય પચીસ એક છસ્ટમાં અંશ માઇનસ થશે એટલે આ લાભ છે એટલે આ ત્યાગ આપે છે રાઈટ આમાં હશુમાં જોઈએ તો બાર દુ ચોવીસ માઇનસ પાંચ ચોક વીસ ભાગ્યા સાહીઠ રાઈટ હવે સ્પીડમાં આપણે ગણી શકીએ છીએ તો અહીંયા ચોવીસ એટલે ચાર સાહીઠ રાઈટ એટલે આ શું થયું બાર અને પાંચ તરી પંદર મતલબ માઇનસ ત્રણ સાહીઠ એટલે આ શું થયું માઇનસ આવ્યું એટલે લાભનું સૂત્ર છે એટલે આ ત્યાગ થયું રાઈટ એટલે આ હવે જોઈએ સરખું થયું છે હવે પ્રવીણ મહેન્દ્ર અને અરવિંદ એક પેઢીના ભાગીદારો છે તેમની વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ એટલે જૂનું પ્રમાણ પાંચ જેમ બે જેમ બે છે બધા જ ભાગીદારો મળીને વહેંચણીનું પ્રમાણ બદલીને જો આ બે નવમાંશ ત્રણ ને એટલે આપણને ભાગ આપી જ દીધો છે પેલો કુલ ભાગ શોધીને શોધવાની જરૂર છે નહીં રાઈટ આ માહિતી પરથી કયા કેટલો ત્યાગ કર્યો ત્યાગના સૂત્રથી લખો રાઈટ તો ઉપરોક્ત માહિતીનો ઉપયોગ કરીને લાભના સૂત્ર દ્વારા કયા ભાગીદારને કેટલો લાભ મળ્યો તે દર્શાવો તો આપણે આ નહીં ગણીએ કારણ કે આવડશે જ હવે ત્યાગના સૂત્રથી લખી નાખીએ રાઈટ તો જૂનું પ્રમાણ જૂનું પ્રમાણ બરાબર પાંચ જેમ બે જેમ બે એટલે કુલ પ્રમાણ કેટલું થયું તો પાંચ સાત વત્તા બે નવ રાઈટ નવ એટલે પાંચ નવ માં બે નવમાં રાઈટ હવે નવું પ્રમાણ નવું પ્રમાણ નવું પ્રમાણ તો આપી દીધું છે આપણને રાઈટ કયું છે બે નવમાં ત્રણ અને ચાર એટલે આપણે કશું ગણતરી કરવાની જરૂર નથી રાઈટ ડાયરેક્ટ આપી દઈએ હા પણ જે આ ભાગાકારમાં છે એક સરખું ના આપ્યું હોય ને એક સરખું તો આપણે સરખું કરવું પડે એવું એક એક્ઝામ્પલ વિશિષ્ટ એક્ઝામ્પલ હમણાં આના પછી આપણે જોઈએ છીએ રાઈટ તો હવે ત્યાગના સૂત્રથી શોધીએ તો ત્યાગ બરાબર ત્યાગ બરાબર શું થાય ત્યાગનું સૂત્ર જૂનું માઇનસ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ રાઈટ તો પ્રવીણ મહેન્દ્ર અરવિંદ રાઈટ જૂનું પ્રમાણ કયું છે પાંચ નવ માઉસ બે નવ માઉન્સ અને બે નવ માઇનસ 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 સ્પીડ કરવા માટે આ રીતે વર્ટિકલ ઊભું લખી દેવાનું રાઈટ માઇનસ માઇનસ સોરી આપણે નવું પ્રમાણ લખ્યું ને એક મિનિટ એટલે જૂનું પ્રમાણ બરાબર છે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ નવું પ્રમાણ બે નવ અંશ ત્રણ અને ચાર નવ તો નવ નવ તો એક જ છે રાઈટ એટલે નવ લસા લઈએ તો નવ લસા રાઈટ એટલે પાંચ માઇનસ બે શું થશે પંચે પિસ્તાલીસ ને નવ જોઈએ અઢાર એ જે પણ કરો પણ આ નવ છે એટલે ડાયરેક્ટ પાંચ માઇનસ બે કરી શકાય અથવા તો પહેલી રીતે મલ્ટિપ્લિકેશન કરીને કરો તો પણ ચાલે રાઇટ અહીંયા નવ બે માઇનસ ત્રણ એટલે અહીંયા માઇનસ ત્રણ નવમાં એટલે ત્યાગનું છે એટલે શું થશે આ લાભ થશે રાઇટ હવે બે માઉન્સ અને ત્રણ માઉન્સ એટલે માઇનસ એક માઉન્સ એટલે બે માઇનસ ત્રણ કરીએ એટલે માઇનસ એક નવ શું થશે લાભ મેળવશે અને અરવિંદ બે માઇનસ ચાર બે માઇનસ ચાર એટલે અહીંયા માઇનસ ચાર નવ માઉ તારી પાંચ માઇનસ બે એટલે વધતા ત્રણ આવશે એટલે અહીંયા શું આવશે ત્યાગ આવશે અહીંયા બે માઇનસ ચાર એટલે બે માઉન્સ રાઈટ અહીંયા શું આવશે બે નવમાં માઇનસમાં આવશે એટલે લાભ આવશે રાઈટ તો આટલો સુધારો કરી દેજો એટલે આ પ્લસ ત્રણ માઇનસ એક માઇનસ બે એટલે આ જે પ્રમાણ આવ્યું એ ત્યાગ અને લાભનું પ્રમાણ આવી ગયું હવે એક વિશિષ્ટ એક્ઝામ્પલ જોઈએ અને એક એક્ઝામ્પલ લખું છું એ પણ તમે લખજો તો આ અઘરો દાખલો તમારી સ્ક્રીન પર છે અને આ થોડો ડિફિકલ્ટ છે રાઈટ એટલે ધ્યાનથી સમજીએ અને અઘરો દાખલો જે કદાચ આવી જાય તો તમને પ્રોબ્લેમ ના થવો જોઈએ એટલે બધી જ રીતના એક્ઝામ્પલ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ રાઈટ મધ્ય ઉપર નીચે ગમે ત્યાંથી પૂછે તો પણ તમને આવડે એ રીતનું અહીંયા લેક્ચરની આપણે એરેન્જમેન્ટ છે રાઈટ તો અઘરા દાખલામાં જોઈએ રાજુ કાજુ અને વાજુ સરખે હિસ્સે નફો નુકસાન વહેતા ભાગીદારો છે રાઈટ સરખે હિસ્સે એટલે એક જેમ એક જેમ એકના પ્રમાણમાં તેઓએ નફા નુકસાનનું ફાળમની પ્રમાણ એક દ્વિત્યાંશ એક તત્યાંશ ને એક છષ્ટમાંશ કર્યું છે તેમનું લાભનું પ્રમાણ શોધો લાભનું પ્રમાણ શોધવાનું છે હવે આ એક્ઝામ્પલમાં તો શું હતું એકદમ ઇઝી હતું કે ભાગ્યા નવ ભાગ્યા નવ ભાગ્યા નવ આપી દીધેલા રાઈટ આ બધું આપી દીધેલું હતું અહીંયા જુઓ આ બધું આપી દીધેલું હતું અને એનું જે ભાગાકાર છે બધાનું સરખો હતો પરંતુ અહીંયા જુદો જુ છે એટલે એક જેમ એક જેમ એકનું પ્રમાણ આ નથી રાઈટ એટલે આપણે શોધવું પડશે કે એકચ્યુઅલી પ્રમાણ કયું છે તો આપણે જે રીતે ગણતા હતા એ જ રીતે તો પહેલું જૂનું પ્રમાણ રાઈટ તો જૂનું પ્રમાણ એક જેમ એક જેમ એક એટલે કુલ પ્રમાણ કેટલું થયું ત્રણ એટલે એક તૃતીયાંશ એક હવે નવું પ્રમાણ નવું પ્રમાણ કેટલું આપ્યું છે એક દ્વિત્યાંશ એક તૃતીયાંશ અને એક છે રાઈટ આજ આપ્યું છે ને રાજુ કાજુ અને વાજુ તો રાજુ કાજુ અને પણ આ જે ડિવાઈડેશનમાં છે ને એટલે છ 3 ને બે એ સરખા નથી એને સરખા કરવા પડે તો અહીંયા મેક્સિમમ કેટલા છે છ છે રાઈટ તો શું ગણવું અહીંયા તો છ થાય એટલે અહીંયા છ થાય એટલે કેટલા મારે મૂકવા પડે તો ત્રણ 2 છ થાય એટલે ઉપર પણ ત્રણ મૂકું તો સરખું જ છે તો ત્રણ 1 ત્રણ અહીંયા મલ્ટીપ્લિકેશન હોય ગુણાકાર એટલે ગુણાકાર કરવા ત્રણ એકા ત્રણ 3 2 છ એટલે આ ત્રણ છસમાં આવશે ગુણ્યા હવે અહીંયા પણ મારે છ લાવવા છે કારણ કે અહીંયા શું છે આ છ છે રાઈટ તો તો કેટલા મૂકવું ત્રણ દુ તો અહીંયા બે મૂકી શકું એટલે બે છષ્ઠમાંશ અને અહીંયા તો એક છષ્ટમાંશ છે જ જો હવે આ એનો ડિનોમિનેટર એટલે ભાગાકારવાળું જે છે બધાને સરખો આવ્યો એટલે પ્રમાણ કયું આવ્યું હવે ત્રણ છષ્ટમાંશ બે ને એક છષ્ટમાંંશ એટલે ટૂંકમાં કહીએ તો આ જ ભાગ લેવાનો રાઈટ ત્રણ છષ્ટમાંશ બે છષ્ઠમાંશને એક છષ્ટમાં અંશ એટલે કયો ભાગ છે ત્રણ જેમ બે જેમ એક એટલે મેં એવું નથી કીધું કે ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં પરંતુ ત્રણ જેમ બે જેમ એકની જગ્યાએ મેં આ રેશિયો આપ્યો રાઈટ મેં આ કીધું આ એટલે ત્રણ જેમ બે જેમ એકનું જ પ્રમાણ છે રાઈટ એનું સિમ્પ્લિફિકેશન કરીને આપણે લખ્યું એટલે હવે તમને ખ્યાલ આવી ગયો કે આ આ કયું છે નવું પ્રમાણ તો હવે લાભનું પ્રમાણ શોધવું હોય તો લાભનું પ્રમાણ લાભ બરાબર નવું પ્રમાણ વધુ હોય નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ હવે તમને ખ્યાલ આવી રાજુ કાજુ અને વાજુ રાઈટ નવું પ્રમાણ ત્રણ છષ્ટમાં બે છષ્ટમાંશ અને એક જો પેલું લખ્યું તો ગયા ના ખબર પડે રાઈટ ના જવાબ મેર ના પડે અને જૂનું પ્રમાણ કયું છે એક તૃત્યાંશ એક તૃત્યાંશ અને એક બરાબર 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 હવે અહીંયા છ એટલે છ તરી અઢાર લઈ લઈએ રાઇટ અઢાર લઈ લઈએ ચાલે ને છ એ છ લઈએ તોય ચાલે પણ અઢાર લઈશું એટલે મલ્ટીપ્લિકેશન થઈ જશે સામસામે એટલે ત્રણ તરી નવ અને છ એકા છ એટલે ત્રણ અઢાર અંશ તો અહીંયા શું થયું લાભ થયો રાઈટ પ્લસ આવ્યું તો લાભ થયો હવે અહીંયા ફરીથી અઢાર લઈએ તો ત્રણ દુ છ અને છ એકા છ ઝીરો કશું લાભ નહીં નહીં નુકસાન રાઈટ હવે ત્રીજું એક છઠ્ઠમાં માઉન્સ અને એક એટલે અઢાર લઈએ અને ક્રોસ ત્રણ માઇનસ છ એટલે માઇનસ ત્રણ અઢાર અંશ તો આ શું થયું લાભ માઇનસ આવ્યો એટલે શું થયું ત્યાગનું પ્રમાણ રાઈટ એટલે ત્યાગનું પ્રમાણ કેટલું છે ત્રણ અઢાર ને હવે દાખલા તરીકે પ્રમાણ એક્ઝેક્ટલી કેટલું છે રાઈટ પ્રમાણ કેટલું છે આ ત્યાગનું પ્રમાણ છે રાઈટ તો ત્રણ અઢાર અંશ માઇનસ એટલે આ ઝીરો થઈ ગયો આઈ હોપ કે આ તમને ખ્યાલ આવ્યો હશે હવે કોઈપણ પ્રકારના જૂનું પ્રમાણને નવું પ્રમાણ આવે તો આવડે પણ એક મારે હજુ એક વિશિષ્ટ એક્ઝામ્પલ એવો છે કે જેમાં તમને એકદમ ક્લિયરલી ખબર પડી જાય કે એનો જવાબ કેવી રીતે લખાય રાઈટ આ તો સિમ્પલ સિમ્પલ એક્ઝામ્પલ હતા તો એક વિશિષ્ટ બીજો એક્ઝામ્પલ પણ આપણે જોઈએ તો આવો એક્ઝામ્પલ વાંચીએ આ પણ એક આપણને એક્ઝામ્પલ છે એને જોઈએ અ અને બ એક પેઢીના ભાગીદારો છે રાઈટ સમજો તેઓ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે એટલે અ અને બ કયા પ્રમાણમાં વેચે છે જૂનું પ્રમાણ બે જેમ એક છે તેઓ ક ને ભાગીદાર તરીકે પેઢીમાંથી એક ત્યાં ભાગ આપવાનું નક્કી કરવામાં આવે છે મતલબ ભાગીદારી પેઢીમાં એક હોય એમાંથી એક ત્રત્યાંશ કોને મળશે આ નવા ભાગીદારને એક ત્રત્યાંશ રાઈટ રાઈટ એટલે ટૂંકમાં એને એક તૃત્યાંશ ભાગ આપવાનું નક્કી કરવામાં આવે છે ક તેનો ભાગ ફક્ત ફક્ત કોની પાસેથી મેળવે છે અ પાસેથી મેળવે છે તો ત્યાગનું પ્રમાણ નક્કી કરો રાઈટ અ પાસેથી જ મેળવે છે મતલબ આખા કેસમાં આ અ ભાગીદાર છે એમાં જ થી જ આ ક મેળવે છે એક તત્યાંશ એટલે ત્યાગનું પ્રમાણ એટલે આનું લાભનું પ્રમાણ પેલાનું શું બનશે ત્યાગનું પ્રમાણ તો અહીંયા લખીએ કનું લાભનું પ્રમાણ બરાબર ત્યાગનું પ્રમાણ રાઈટ મતલબ પ્રમાણ કેટલું છે પેઢીમાંથી એક તત્યાંશ ભાગ લે છે તો અ એ એટલાય લાભ આપ્યો છે ત્યાગ આપ્યો છે ને લાભમાં એ ત્યાગ આપ્યો છે એટલે એક તત્યાંશ એનું શું થયું અનો ત્યાગ થયો હવે આ કેસમાં નવું નફા નુકસાન આ ત્યાગનું પ્રમાણ જે આપણે નક્કી કરવાનું થઈ ગયું એટલે આ આ એક ત્યાગનું પ્રમાણ અહીંયા એટલે અનુ ત્યાગનું પ્રમાણ અહીં થશે બ અનુક ત્યાગનું પ્રમાણ ઝીરો થશે રાઈટ એણે કશો ત્યાગ કર્યો નથી પરંતુ હવે આપણે શું કરીએ નવું નફા નુકસાનનું પ્રમાણ કેવી રીતે શોધાય એ જોઈએ તો અહીંયા જૂનું પ્રમાણ આપણને આપ્યું છે તો અહીંયા લખી દઈએ જૂનું પ્રમાણ તો જૂનું પ્રમાણ કેટલું છે બે જેમ એક એટલે બે ત્રત્યાંશ અને એક ત્રત્યાંશ રાઈટ હવે હવે ઝડપી કરીશું અને નવું પ્રમાણ નથી આપ્યું તો નવું પ્રમાણ શોધી શકાય આરામથી રાઈટ તો નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ રાઈટ ભાગ હોય તો લાભ હોય તો વત્તા ભાગ રાઈટ વત્તા લાભ રાઈટ તો અહીંયા અ બ અને ક એવી રીતે લખી શકાય તો જૂનું પ્રમાણ કેટલું હતું તો બે ત્રત્યાંશ આનું એક તત્યાંશ અને આનું નહોતું રાઈટ પણ આપણે હવે નવું પ્રમાણ એક તત્યાંશ છે એનું હવે ત્યાગનું પ્રમાણ ફક્ત ને ફક્ત ત્યાગ કોણ આપતું હતું અ તો એક તત્યાવશ જે છે એ અ આપે છે રાઈટ આણે કશું આપ્યું નથી એટલે એનો ભાગ એક તત્યાંશ ને આને તો નવો જ લીધો છે એટલે એનો ભાગ કેટલો થયો એક તત્યાંશ એટલે નવું પ્રમાણ શોધવાનું હોય તો કનું પણ આવશે એટલે આ ત્રણ લસા લઈએ તો બે માઇનસ એક એક તત્યાંશ એટલે નવું પ્રમાણ કયું થયું એક જેમ એક જેમ એકના પ્રમાણમાં રાઈટ એટલે એક સત્યાંશ એક તત્યાંશ એક સત્યાંશ થયું એટલે જ્યારે આવું ત્યાગનું પ્રમાણ આપ્યું હોય રાઈટ ત્યાગનું પ્રમાણ આપ્યું હોય તો આપણે નવું પ્રમાણ શોધી શકીએ અને નવું પ્રમાણ આપ્યું હોય તો ત્યાગનું પ્રમાણ શોધી શકાય રાઈટ પરંતુ અહીંયા ટૂંકમાં કહેવાનો મતલબ એ હતો કે આને જો લાભનું પ્રમાણ છે રાઈટ કનું લાભનું પ્રમાણ અનું ત્યાગનું પ્રમાણ થશે રાઈટ એટલે આ થોડો ટિપિકલ એક્ઝામ્પલ હતો એટલે આપણે અહીંયા લઈ લીધો